અને હવે વાત કરીએ અગત્યના સમાચારોની. રાજસ્થાનના જેસલમેરમાં આતંકવાદી ઘૂસ્યા હોવાની આશંકાથી એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જૈશ એ મોહમ્મદના આતંકી ઘૂસ્યાની આશંકાથી એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આતંકવાદી હુમલાની ધમકીને લઈને હથિયારો સાથે સુરક્ષાકર્મીઓ એરપોર્ટ પર સજ્જ કરી દેવાયા છે. ત્યાં બીજી તરફ દેશના અન્ય 30 એરપોર્ટે પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને તેને લઈને તપાસ પણ તેજ કરી દેવામાં આવી છે. તો રાજસ્થાનના જેસલમેર એરપોર્ટ પર હાઈ એલર્ટ છે. જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની આશંકાને જોતા આ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. આતંકી હુમલાની આશંકા અહીં વ્યક્ત કરવામાં આવી છે. માત્ર જેસલમેર એરપોર્ટ નહીં પરંતુ દેશના 30 એરપોર્ટ છે કે જે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને આ એલર્ટના પગલે તમામ એરપોર્ટ પર હથિયારબંધ સુરક્ષાકર્મી તૈનાત કરી દેવામાં આવ્યા છે અને એરપોર્ટ પર સતત તપાસ કરવામાં આવી રહી છે અને એરપોર્ટમાં પ્રવેશનાર અને એરપોર્ટથી બહાર નીકળનાર તમામ વ્યક્તિ અને તેમના સામાનની પણ યોગ્ય રીતે તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે અત્યારે દેશના કુલ 30 એરપોર્ટ અત્યારે આતંકી હુમલાને લઈને એલર્ટ પર છે.